ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલનની અંદર ગયા લેક્ચરમાં આપણે પાર્ટ 2 નો અભ્યાસ કર્યો, જેની અંદર 1-5 વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ જોઈ, બરાબર, જેની અંદર આપણે વેચાણ વૃદ્ધિની અલગ અલગ 5 પ્રયુક્તિઓ જોઈ, જેની અંદર વળતર, વટાવ, જાહેરાત કૂપન, ભેટ અને અન્ય પેદાશની ભેટ, આ 5 બાબતોનો આપણે છેલ્લા 2 પાઠની અંદર એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર આપણે અભ્યાસ કર્યો. તો આજના વિડિયો લેક્ચર પાર્ટ 3 ની અંદર બાકીની જે 4 પદ્ધતિઓ છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે જોઈએ આજના લેક્ચરની અંદર તો કે નંબર 6 ઇનામિટ ડ્રો. ઇનામિટ ડ્રો એટલે શું? તો કે એક કૂપન હોય, એ કૂપનની અંદર તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમે કેટલા રૂપિયાની વસ્તુ ખરીદી છે એ કિંમત અને નીચે સહી અને ઉપર એક નંબર આવેલો એવો એક કાગળ એ દુકાનદાર પાસે અને એક તમારી પાસે, આ બે કાગળ એનો એક નિશ્ચિત સમય શું કરવામાં આવે તો કે ડ્રો કરવામાં આવે, ઇનામી ડ્રો કરવામાં આવે, કે જેની અંદર એની પાસે જે કાપલી છે, એની પાસે જે કાગળનો ટુકડો છે એ આખા બોક્સની અંદર બધા કાગળિયા એની અંદર નાખી દે છે. એમાં પહેલો, બીજો અને ત્રીજો 3 ઇનામી ડ્રો હોય છે, બરાબર, અને બાકીના બધા ગ્રાહકોને આશ્વાસન ઇનામ દેવામાં કે એક નિશ્ચિત સમયે ડ્રો કરશે. એ ડ્રોની જાણ તમને તમારા મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજ દ્વારા કરવામાં આવે છે કે ભાઈ પ્રથમ વિજેતા, સેકન્ડ વિજેતા અને થર્ડ વિજેતા એટલે કે ત્રીજો વિજેતા, બરાબર, અને ત્યારબાદ એ વિજેતાઓને શું કરવામાં આવે છે તો કે ઇનામમાં વસ્તુ આપવામાં આવે છે. દાખલા તરીકે તો કે પેટ્રોલ પંપનું જ આપણે ઉદાહરણ લઈએ કે કોઈ પણ કંપનીનો પેટ્રોલ પંપ છે, એ પેટ્રોલ પંપ વાર તહેવાર ઉપર 200 ટુવેલની અંદર 200 અથવા 200 થી વધુ પેટ્રોલ પુરાવાને ઇનામી ડ્રોનો લાભ મળશે, અને ફોરવેલની અંદર 400 અથવા 400 થી વધુ ની પેટ્રોલની ખરીદી ઉપર એને ઇનામી ડ્રોનું કૂપન આપવામાં આવશે. એટલે ગ્રાહકો શું થશે, એક વખત એ 200 અથવા 400 રૂપિયાનો પેટ્રોલ પોતાની ટુવેલ કે ફોરવેલની અંદર શું કરે છે, પેટ્રોલ પુરાવે છે, કારણ કે લાલચ છે ને કે ભાઈ કદાચ લાગી જાય તો, કદાચ ઇનામમાં આપણું નામ આવી જાય તો લાલચ. તો એટલા માટે એ 100-200 રૂપિયાનું શું કરે છે, પેટ્રોલ પુરાવે છે અથવા 400 રૂપિયાનું પેટ્રોલ પુરાવે છે, બરાબર. તો જોઈએ આપણે ઇનામી ડ્રો, તો કે આ પ્રયુક્તિમાં ગ્રાહકને એક કૂપન કે એક કોડ પેદાશ સાથે આપવામાં આવે છે. જ્યારે ગ્રાહક કોઈ વસ્તુ કે સેવાની ખરીદી કરે ત્યારે એને ઉપર અથવા તો એને કોડ નંબર આપવામાં આવે છે, એ કોડ નંબર પેદાશ સાથે આપવામાં આવે છે, ને ચોક્કસ સમયને અંતે આવી બધી જ કૂપનો ભેગી કરી અને એનો ડ્રો કરવામાં આવે છે, અને વિજેતાઓને ઇનામમાં વસ્તુઓ આપવામાં આવે છે. દાખલા તરીકે ભારત પેટ્રોલિયમ
ગ્રાહકોની ઇનામી ટોની ઉપર આપે છે. હવે ઈ ઇનામી ટોની અંદર એક સ્પ્લેન્ડર હોય છે, એક એક્ટિવા હોય છે, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન આવી કોઈ આઈટમ હોય છે, બરાબર. અને જે વિજેતા જાહેર થતા ઇનામી ટોની અંદર જે વિજેતા જાહેર થતા એને એ વસ્તુ શું કરવામાં આવે છે, તો કે ફ્રીમાં આપવામાં આવે છે, બરાબર. તો આ થયો ઇનામી ટોની. પછીનો મુદ્દો છે નંબર 7. નંબર 7, તો કે વગર વ્યાજે લોનની સુવિધા. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સમાજની અંદર એટલે કે સમાજમાં માત્ર ખાલી ઉચ્ચ વર્ગના જ વ્યક્તિઓ નથી, માત્ર ખાલી ઉચ્ચ વર્ગના જ વ્યક્તિઓ નથી, સમાજની અંદર ત્રણ પ્રકારના વર્ગો છે, જેની અંદર ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન કક્ષાનો વર્ગ એટલે કે ગરીબ વ્યક્તિ, જે મધ્યમ વ્યક્તિ છે તે, બરાબર. આ ત્રણ પ્રકારના ગ્રાહકો સમાજની અંદર રહે છે. હવે આ ત્રણે ત્રણ લોકો જે છે એની જરૂરિયાત, એની આવક અને એની ખરીદ શક્તિ કેવી હોય છે, અલગ અલગ હોય છે. હવે ઉચ્ચ વર્ગનો જે વ્યક્તિ છે એ તો એને કોઈ પણ વસ્તુની કિંમત હશે એ તો ખરીદી કરી જ લેશે, કારણ કે એની પાસે પૈસા છે. પણ મધ્યમ વર્ગનો વ્યક્તિ અને નિમ્ન કક્ષાનો વ્યક્તિ જે છે એ મધ્યમ કક્ષાનો વ્યક્તિ અને નિમ્ન કક્ષાનો વ્યક્તિ છે એ લઘુતા ગ્રંથિથી પીડાય છે કે ભાઈ હું આ વસ્તુ કે સેવાની ખરીદી કરી શકતો નથી, કારણ કે મારી પાસે પૈસા નથી. તો એના માટે શું કરવામાં આવ્યું, તો કે વગર વ્યાજની લોન આપવામાં, કારણ કે એક સાથે એ વસ્તુ ના પૈસા છે એ ચૂકવી શકતી નથી, બરાબર. દાખલા તરીકે એને કોઈ પણ વસ્તુ લેવી છે, બાઇક લેવી છે, કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ લેવી છે કે અન્ય કઈ પણ વસ્તુ લેવી છે, બરાબર. તો એને અમુક ટકા રકમ એટલે કે નજીવી કિંમત ચૂકવીને તમને એ લોન કરી આપે છે, અને લોનના હપ્તા તમારે બેંકમાં ભરી અને તમે વસ્તુ કે સેવાનો ઉપયોગ શરૂ કરી શકો છો. એવું નથી કે હપ્તા ભરાઈ ગયા પછી જ તમે એનો ઉપયોગ કરી શકો, નહીં. તમારી લોન પાસ થઈ જાય, તમે જે પૈસા આપ્યા છે એ રકમ ઉપરથી તરત તમને એ વસ્તુ સુકત દેવામાં આવે છે, આપી દેવામાં આવે છે, અને તમે એનો ઉપયોગ પણ શરૂ કરી શકો છો. પરંતુ એક સાથે આપણે કિંમત ચૂકવી શકતા નથી, એટલા માટે આપણે વગર વ્યાજની લોનની સુવિધાનો શું કરવો પડે છે, ઉપયોગ કરવો પડે છે. તો જોઈએ આપણે શું કહે છે કે જ્યારે પેદાશની કિંમત વધારે હોય અને ગ્રાહક એક સાથે રકમ ચૂકવી શકે તેવું ન હોય ત્યારે આ પ્રયુક્તિ એટલે કે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. વસ્તુ કે સેવાની કિંમત કેવી હોય, વધારે હોય ત્યારે ગ્રાહક એક સાથે એ વસ્તુ કે સેવાની કિંમત ચૂકવી શકતો નથી ત્યારે આ પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ, તો કે વગર વ્યાજે લોનની સુવિધાની પદ્ધતિ જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. તમારે વસ્તુ લેવી છે, લેવા માટે તમે ગયા છો, પણ પૂરતા પ્રમાણમાં પૈસા તમારી પાસે છે નહીં, એટલે શું થશે, તો કે દુકાનદાર છે એ તમને સ્કીમ આપશે, તમને સમજાવશે. જો તમારા મગજની અંદર એ વસ્તુ બેસે તો જ તમારે એ વસ્તુ કે સેવાની શું કરવાની છે, ખરીદી કરવાની, બરાબર. વ્યાજ નથી ભરવાનું, પણ દર મહિને 1500 રૂપિયા કે 1000 રૂપિયાનો જે હપ્તો આવે છે એ હપ્તો તમે ભરી શકશો કે નહીં ભરી શકો એ તમારે શું કરવાનું છે, વિચારવાનું છે, અને પછી એનો શું કરવાનો છે,
અમલ કરો. તો દાખલા તરીકે ટેલિવિઝન ખરીદવા માટે વગર વ્યાજની લોનની સુવિધા આપવામાં આવે છે. ભાઈ ટીવી તમારે લેવું છે, ફ્રીજ લેવું છે, વોશિંગ મશીન લેવું છે કે એક્સવાયઝેડ કોઈ પણ વસ્તુ લેવી છે, પણ તમારી પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી, તમારી પાસે માત્ર 2,000-3,000 રૂપિયા છે, પણ એ વસ્તુની કિંમત 15,000 રૂપિયા છે, બરાબર? તો ત્યારે 2-3,000 રૂપિયા તમારા જે છે, જો એ શું કહે છે કે ગ્રાહક નજીવી રકમ ચૂકવી વેદાસનો ઉપયોગ શરૂ કરી શકે છે. એટલે કે તમારી પાસે 2-3,000 રૂપિયા જે છે એ દુકાનદારને આપી તમે વસ્તુ કે સેવાનો શું કરી શકો છો, ઉપયોગ શરૂ કરી શકો છો. કારણ કે તમારી લોન જે છે એ પાસ થઈ ગઈ છે, તમારી લોન મંજૂર થઈ ગઈ છે. એટલે હવે બાકીની જે રકમ છે 15,000 ની વસ્તુ છે, એમાંથી 3,000 રૂપિયા તમે ભરી દીધા, તો બાકીની જે કિંમત છે એ કિંમત તમારે હપ્તા સ્વરૂપે બેંકને શું કરવાની છે, તો કે ચૂકવવાની છે. એ 12 હપ્તા રાખો તો 12,000 રૂપિયા નો, 1,200 રૂપિયા નો હપ્તો આવે. 6 હપ્તા રાખો તો એ રીતે તમારે રકમ નો હપ્તો આવશે, બરાબર? તો આને કહેવાય વગર વ્યાજે લોન. આની પહેલા મેં તમને એક ઉદાહરણ આપ્યું કે આજથી 3-4 વર્ષ પહેલા કોઈ સામાન્ય વ્યક્તિ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નહોતા, પણ જેવી વગર વ્યાજની સુવિધાની લોન આવી, વગર વ્યાજની સુવિધાની લોન આવી, બરાબર, એ સુવિધાની અંદર નાનામાં નાનો કોઈ પણ માણસ, સામાન્ય માણસ જે છે, મધ્યમ વર્ગનો માણસ જે છે, નિમ્ન કક્ષાનો જે માણસ છે, એ પણ એન્ડ્રોઈડ મોબાઈલ લીધો. શું કામ લીધો? કારણ કે એ એક સાથે વધારે કિંમત તો ચૂકવી શકતો નહોતો, બરાબર? તો હવે એ શું કર્યું, તો કે લોન લીધી, કે લોનના જે હપ્તા છે એ બેંક થ્રુ આપણે ભરી અને જે કાંઈ રકમ છે એ ચૂકવી આપણે વસ્તુ કે સેવાનો ઉપયોગ શરૂ કરી શકીએ છીએ. તો હાલના સમયની અંદર બધી જ વસ્તુની અંદર, બધી જ પ્રોડક્ટની અંદર વગર વ્યાજની સુવિધાની લોન જે છે, વગર વ્યાજે લોનની સુવિધા જે છે એ શું કરવામાં આવી છે, અપનાવવામાં આવી છે. તો આ જીવનનું મકસદ વગર વ્યાજે લોનની સુવિધા. એના પછીનો મુદ્દો છે નંબર 8, નમૂનાનું વિતરણ. તો જ્યારે કોઈ ધંધાકીય એકમ નવી પેદાશ બજારમાં લઈ આવે છે અથવા નવી ધંધાકીય એકમ બજારની અંદર આવે છે ત્યારે પોતાની પેદાશનો ગ્રાહકને અનુભવ કરાવવા માટે શું કરે છે, તો કે એના નાના જથ્થાનું જે પેકિંગ છે એ ગ્રાહકોને મફત વિતરણ કરવામાં આવે છે. કે એક વખત એ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરશે એટલે બીજી વખત એ શું કરશે, તો કે મોટા જથ્થામાં તમારી પાસેથી વસ્તુ કે સેવાની ખરીદી કરશે. કારણ કે જ્યારે તમે બજારની અંદર નવા આવો છો તો તમારી વસ્તુનો અનુભવ કરાવવા માટે, અથવા તમે બજારની અંદર ઓલરેડી છો પણ તમે નવી પેદાશ રજૂ કરો છો, તો આ બે માટે નમૂના વિતરણ પદ્ધતિ જે છે એ સૌથી અગત્યની છે. કે ગ્રાહકને પોતાની પેદાશનો અનુભવ કરાવવા માટે નમૂના વિતરણનો ઉપયોગ કરવામાં આવે છે. તો હમણાં લગભગ 4-5 દિવસ પહેલા દિવ્ય ભાસ્કરની અંદર એક આયુર્વેદિક ઉકાળો આવ્યો, બરાબર છે, એક આયુર્વેદિક પીળા કલરની કોથળી છાપાની અંદર જોઈન્ટ કરીને આપેલી હતી. હવે એ એની અંદર 5 ગ્રામ કે 10 ગ્રામનું એ પેકિંગ હોય, પણ જો એનો ઉપયોગ સારો હોય, જો એની ગુણવત્તા સારી હોય, એ વસ્તુ સારી હોય, તો કોઈ પણ ગ્રાહક જ્યારે એ વસ્તુ ખરીદશે ત્યારે એક સાથે મોટા પ્રમાણમાં ખરીદશે, એટલે કે એનું મોટું પેકિંગ ખરીદશે, એનો જથ્થો જે છે એને જે
તો અહીંયા જુઓ કે ઘણીવાર ખાદ્ય પદાર્થો કે નજીવી કિંમતની વસ્તુઓ, નજીવી કિંમત એટલે કે ઓછી કિંમતની વસ્તુ માટે નમૂનાનું વિતરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વિતરણ ગ્રાહકોને પેદાશનો અનુભવ આપવા માટે જ કરવામાં આવે છે. શું કીધું કે ઓછી કિંમતની વસ્તુ હોય અથવા બજારની અંદર તમે નવી પેદાશ કોઈ રજૂ કરતા હો તો ગ્રાહકોને નમૂના તરીકે આપવામાં, પણ સેના માટે નમૂના તરીકે આપવામાં આવે છે, તો માત્ર ને માત્ર એ વસ્તુ કે સેવાનો અનુભવ કરવા માટે જ એ પદ્ધતિ શું કરવામાં આવે છે, અપનાવવામાં આવે છે. તો ઘણી વખત તમે કરિયાણો જ્યાંથી લેતા હો, બરાબર છે, તો એ કરિયાણાનો વેપારી જે છે, જે દુકાનદાર છે, એને કોઈ ઉત્પાદક વસ્તુ દઈએ કે તમારા 10 એવા ગ્રાહક કે જે વિશ્વાસુ કે એનો સાચે સાચો અભિપ્રાય તમને આપતા હોય, બરાબર, એવા 10 વ્યક્તિઓ તમારે આ એક એક પેકેટ આપવાના છે અને એનો શું અભિપ્રાય છે, એનો શું અનુભવ છે એ તમારે જાણવાનો છે. જો તમને યોગ્ય લાગે તો તમે આના પછી મને મોટો ઓર્ડર આપજો. આવું કોણે કીધું? ઉત્પાદકે. હવે ઉત્પાદકે એને 10 પેકેટ આપ્યા. હવે ઈ દુકાનદાર શું કરશે? તો કે પોતાના જૂના જે કસ્ટમર છે, જૂના ગ્રાહકો છે, એવા 10 વ્યક્તિને ગોતશે, બરાબર, અને ઈ 10-એ 10 વ્યક્તિને આ પેકેટ છે મફત આપવામાં આવશે. ભાઈ આ વસ્તુ બજારની અંદર નવી આવી છે, તમે એકવાર ઉપયોગ કરી લો, બરાબર, જો તમને યોગ્ય લાગે, બરાબર છે, તો તમે મને કહેજો કે આ વસ્તુ સારી છે કે નથી, આપણા વિસ્તારની અંદર આનું વેચાણ કરાય કે ન કરાય, બરાબર છે. આવો અનુભવ તમારે, અભિપ્રાય તમારે દુકાનદારને આપવાનો છે, અને જો એ 10-એ 10 વ્યક્તિનો અભિપ્રાય સારો હશે, બરાબર, યોગ્ય હશે, તો દુકાનદાર જે છે એ ઉત્પાદકને મોટા જથ્થામાં ઓર્ડર લખાવે છે કે ભાઈ તું મને 50 પેકેટ દઈ દે, તું મને 50 પેકેટ દઈ દે, બરાબર. તો દાખલા તરીકે શેમ્પુ, સાબુ, તેલ વગેરે પેદાશોનું નાના પેકિંગનું મફત નમૂના તરીકે વિતરણ કરવામાં આવે છે, કારણ કે નાના પેકિંગની કોઈ કિંમત હોતી નથી, પણ જો એનો અનુભવ સારો હશે, એની પ્રોડક્ટ સારી હશે, એની વસ્તુ સારી હશે, એની ગુણવત્તા સારી હશે, તો દરેક ગ્રાહક એનો શું કરે છે, તો કે સ્વીકાર કરે છે. એનો અનુભવ કરવા માટે તમને નમૂના તરીકે એ વસ્તુ શું કરવામાં આવે છે, આપવામાં આવે છે, બરાબર છે. તમને ખબર પડે કે બજારની અંદર હાલના સમયમાં કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે, બજારની અંદર કઈ કઈ વસ્તુઓનું વેચાણ હાલના સમયમાં આપને ખબર નથી હોતી, મને ખબર હોતી નથી કે આવી વસ્તુ બજારની અંદર મળે છે, પણ જ્યારે એનું વિતરણ થાય, નમૂનાનું વિતરણ થાય, અથવા કોક પાસે આપણે જોઈએ ત્યારે આપણે ખબર પડે કે આવી પેદાશ, આવી વસ્તુ બજારની અંદર વેચાય છે, અન્યથા આપણે ખબર પડતી નથી. રેડી? તો આજે 8મો મુદ્દો એટલે કે નમૂનાનું વિતરણ. છેલ્લો મુદ્દો જોઈએ તો કે સ્પર્ધાનું આયોજન. હવે સ્પર્ધાનું આયોજન એટલે શું? તો કે ઉત્પાદક
સાથે નવીન પેદાશોનો અનુભવ કરવા અથવા તો એક સાથે બધા ગ્રાહકોને મળવા માટે એ સ્પર્ધાનું આયોજન કરે છે. ભાઈ દાખલા તરીકે પતંજલિ છે, તો પતંજલિ કોઈ એક જ વસ્તુ નથી બનાવતું, એ ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે, ઘણી બધી વસ્તુઓ બનાવે છે, બરાબર છે. અને પતંજલિની વસ્તુનો ઉપયોગ કરવા વાળા જે ગ્રાહકો છે એ ગ્રાહકોને એક સાથે મળવા માટે શું કરે છે, તો કે એક સ્પર્ધાનું એક મીટિંગનું આયોજન કરે છે, કે જેની અંદર પોતાની જે પ્રોડક્ટ છે, પોતાની જે પેદાશ છે બજારની અંદર અવેલેબલ, એ બધી જ માહિતી ત્યાં જેટલા ગ્રાહકો છે એટલા ગ્રાહકોને એ વસ્તુઓથી માહિતગાર કરવામાં આવે છે. બરાબર, ઘણી વખત તમે જાઓ બજારની અંદર તો એક્ઝિબિશન ચાલુ હોય, મેગા એક્ઝિબિશન હોય, કે અલગ અલગ બજારમાંથી, અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ શહેરમાંથી પોતાના ધંધો જે છે એની વસ્તુનું વેચાણ કરવા માટે એક્ઝિબિશનની અંદર આવતા હોય. ઈ એક્ઝિબિશનની અંદર અલગ અલગ પ્રકારના સ્ટોલ હોય જેની અંદર તમારું નામ, નંબર, સરનામું, ગામનું નામ, બધી વસ્તુ તમારે લખાવવાની, અને પછી તમને એના પ્રોડક્ટ વિશેની, એની જે પેદાશ છે એના વિશેની માહિતી આપો. તો ઉત્પાદક જ્યારે પોતાની નવી પેદાશોનો ગ્રાહકને અનુભવ કરાવવા માટે અથવા તો એક સાથે મોટા પ્રમાણમાં ગ્રાહકોને મળવા માટે એક સ્પર્ધાનું આયોજન કરે છે, કે જેની અંદર જે ગ્રાહકો છે એ પોતાના બાળકોને શું કરે, લઈ આવે, અને પોતાના જે બાળકો છે એની સ્પર્ધાનું આયોજન કરશે, બરાબર છે. અને જે ગ્રાહકો એની સાથે આવ્યા છે એના જે વાલીઓ છે, એના માતા પિતાઓ જે છે, બરાબર, એને વસ્તુ કે સેવાથી શું કરવામાં આવશે, માહિતગાર કરો. બધાય ધ્યાન અહીંયા બોલું, ઉત્પાદકો પોતાના સંભવિત ગ્રાહકોને એક સાથે નવી પેદાશોનો અનુભવ કરાવો અથવા તો એક સાથે બધા ગ્રાહકોને મળવા માટે સ્પર્ધાનું આયોજન કરે છે, કે એક સાથે બધી જેટલી આપણે નવી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનો અનુભવ કરવા માટે અથવા તો એક સાથે બધા ગ્રાહકોને મળવા માટે શું કરે છે, તો એ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરે છે. દાખલા તરીકે ચિત્રકામના રંગ બનાવતું એક ધંધાકીય એકમ શું બનાવે છે, કલર બનાવે છે. ચિત્રકામ કરવા માટે એ રંગ બનાવે છે, એટલે કે કલર બનાવે છે, એવું ધંધાકીય એકમ છે. તો નવા રંગો બજારમાં મૂકતા પહેલા તેના ગ્રાહકો વિશેની બધી જ માહિતી મેળવવા તે બાળકોની રંગ પૂર્તિ સ્પર્ધા યોજે છે. શું કરે છે, રંગ પૂર્તિ યોજના સ્પર્ધાનું આયોજન કરે છે, કે એક સાથે મોટા પ્રમાણમાં મેદાનની અંદર ખાલી જગ્યાની અંદર મંડપ નાખી એક સાથે બધા ગ્રાહકોને, સમાજના બધા વ્યક્તિઓને ભેગા કરવામાં આવશે. તમારી કંપનીની જે કાંઈ પ્રોડક્ટ છે, જે કાંઈ પેદાશ છે એને ત્યાં ગોઠવવામાં આવશે. એક મોટું ટીવી મૂકવામાં આવશે, એક મોટી સ્ક્રીન મૂકવામાં આવશે, જેની અંદર તમારી પ્રોડક્ટની તમામ પ્રકારની એડવર્ટાઇઝ છે, બરાબર, જાહેરાત છે એ એની અંદર દર્શાવવામાં આવશે. અહીંયા બધા વાલીઓ બેઠા છે, બધા વિદ્યાર્થીઓના મા બાપ બેઠા છે, સામેના સ્ટેજ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે છે એના અનુભવનું વિતરણ થાય છે, અને એક બાજુ જે બાળકો છે એ બાળકો એક કાગળ ઉપર એક ચિત્ર દોરેલું છે, એ ચિત્ર ની અંદર તમારે કલર કરવાના છે, બરાબર, જેની અંદર નામ, તમારું સરનામું, મોબાઈલ નંબર, તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો તે, તમારું ધોરણ, આ બધી વસ્તુ તમારે એની અંદર નાખવાની. પછી તમારે ત્યાં જે મેઇન વ્યક્તિ હોય એને તમારી કાગળ શું કરી દેવાનો, કલર કરીને આપી દેવાનો, બરાબર. અને પછી આ સ્પર્ધાના વિજેતાને નવીન પેદાશ
ભેટ આપવામાં આવશે. કઈ નવીન પેદાશ ભેટ આપવામાં આવશે? તો કે ચિત્રકામના રંગ બનાવતો ધંધાકીય એકમ નવા રંગો જે બહાર પાડે છે, બરાબર, એ નવા કલર ઈ બાળકને ઈ વિજેતાને શું કરવામાં આવે છે? આપવામાં આવે છે. હવે જો શું થયું, બાળકોને એનું મનોરંજન થઈ ગયું, બાળકોને ઇનામ આપ્યું અને એ રાજી થઈ ગયા, અને સાથે સાથે એની સાથે જે વાલીઓ આવ્યા છે, એના માતા પિતાઓ આવ્યા જે છે, બરાબર, એને પતંજલિ કંપની જે કઈ પ્રોડક્ટો બજારની અંદર અવેલેબલ છે એનાથી એને એક સાથે શું કર્યું? તો કે બધાને માહિતગાર કરી દીધા, એક સાથે બધાને શું કરી દીધા? માહિતગાર કરી દીધા. એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે નવી પેદાશ બજારની અંદર મૂકતા હોય, અથવા જૂની પેદાશ જે છે, બરાબર, એ ગ્રાહકોને સમજાવવા તમે માંગતા હોય, તો ત્યારે આવી સ્પર્ધાઓનું શું કરવામાં આવે છે? આયોજન કરવામાં આવે છે કે જેથી કરીને તમામ સમાજના ગ્રાહકો તમારી વસ્તુ કે સેવાથી શું થાય? તો કે માહિતગાર થાય. તો મિત્રો, અહીંયા વેચાણ વૃદ્ધિની 9 પદ્ધતિઓથી માહિતગાર થયા કે ઉત્પાદક બજાર કરતા કે ધંધાકીય એકમ પોતાની વસ્તુ કે સેવાના વેચાણ કરવા માટે અલગ અલગ 9 પ્રકારની જે પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓનો શું કરે છે? તો કે ઉપયોગ કરે છે. શું કરે છે? તો કે અલગ અલગ 9 પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેની અંદર વળતર, વટાવ, જાહેરાત ઉપર, ભેટ, અન્ય પેદાશની ભેટ, ઇનામી ડ્રોપ, વગર વ્યાજે લોનની સુવિધા, નમૂનાનું વિતરણ અને સ્પર્ધાનું આયોજન. તો અહીંયા અલગ અલગ નવે 9 પદ્ધતિઓ આપણે 3 પાઠની અંદર અભ્યાસ કરી. ફરી પાછું વળતર, તો કે ખરેખર કિંમત કરતા ઓછી કિંમતે મર્યાદિત સમય માટે પેદાશ આપવામાં આવે તો તેને વળતર અને સાદી ભાષામાં સેલ. વટાવ, ભાવપત્રકની કિંમત કરતા અમુક ટકા કિંમત ઓછી લેવામાં આવે તો તેને વળતર કહે છે. જાહેરાત ઉપર, તો ઉત્પાદક જે પેદાશ કે સેવાનું ઉત્પાદન કરે છે એની અંદર પોતાની જે જાહેરાત છે એની અસરકારકતા ચકાસવા માટે અને ગ્રાહકોને લાભ આપવા માટે એ વસ્તુની અંદર કટિંગ અથવા તો ખાલી પેકિંગ પાછું આપે, પરત આપે દુકાનદાર, તો અમુક ચોક્કસ રકમ અમુક ખરીદી ઉપર શું કરવામાં આવે છે? બાદ આપવામાં આવે છે. પછીનો મુદ્દો છે નંબર 4, ભેટ. ભેટની અંદર તમને શું કીધું? તો કે ઘણીવાર પેદાશ ઉપર નાના જથ્થાની પેદાશ જે છે એ તમને ફ્રી આપવામાં આવે, નાના જથ્થાની પેદાશ તમને ફ્રી આપે, તો એક સાબુની ખરીદી ઉપર નાનો સાબુ તમને શું આપવામાં આવતો હોય? ફ્રી આપે. અથવા ઘણી વખત પેદાશની કિંમત એ જ રાખવામાં આવે, પરંતુ એનો જથ્થો જે છે, એનો વજન જે છે, એ શું કરી દેવામાં આવે? વધારે. પછી જે અન્ય પેદાશની ભેટ, તો અન્ય પેદાશની અંદર ઘણીવાર ઉત્પાદક મુખ્ય વસ્તુ સાથે ગૌણ વસ્તુ છે એ શું કરે છે? ફ્રી આપે છે, કે એક વસ્તુને ઉપયોગી બીજી વસ્તુ તમને શું કરવામાં આવે? ફ્રી આપે. દાખલા તરીકે નટરાજ પેન્સિલ, તો નટરાજ પેન્સિલ સાથે હંચો અને ચેક રબર ફ્રી આપવા, કોલગેટ સાથે કોલગેટનું બ્રશ ફ્રી આપવા, બરાબર, કોલગેટ કંપનીનું બ્રશ તમને શું કરવામાં આવે? ફ્રી આપવા. અથવા ઘણી વખત ઉત્પાદક કે મુખ્ય વસ્તુ સાથે કોઈ સંબંધ ન હોય છતાં એ વસ્તુ તમને શું કરે? ફ્રી આપે, કે 4 સાબુની સાથે 1 બોલપેન ફ્રી, 4 સાબુની સાથે 2
છઠ્ઠો બધો ઇનામી ડ્રો કે જ્યારે ઇનામી ડ્રો ની અંદર એક કૂપન કે કોડ ગ્રાહકને આપવામાં આવે છે તો એના અંદર ઉદાહરણ છે કે ભારત પેટ્રોલિયમ 200 રૂપિયાની ખરીદી ઉપર એક કૂપન આપવામાં આવે છે અને એના લકી વિજેતાઓને ઇનામ આપવામાં આવશે એટલે વસ્તુનું વેચાણ વધે વગર વ્યાજે લોન તમારે વ્યાજ ન ભરવાનું તમારે વસ્તુની જે મૂળ કિંમત છે એ મૂળ કિંમત જ શું કરવાની છે ચૂકવવાની છે અને વેચાણ વધશે નમૂનાનું વિતરણ નમૂનાનું નાના નાના જથ્થામાં વસ્તુ કે સેવાનું પેકિંગ કરી ગ્રાહકોને સમાજની અંદર વિતરણ કરી દીધું હવે જ્યારે ગ્રાહકે વસ્તુ કે સેવાની ખરીદી કરશે તો કયા જથ્થામાં કરશે તો કે મોટા જથ્થામાં અને ત્યારબાદ સ્પર્ધાનું આયોજન તો કે એક સાથે તમારી બધી જ પ્રોડક્ટ ગ્રાહકોને સમજાવવા માટે અથવા તો એક સાથે ગ્રાહકોને મળવા માટે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન બધી પદ્ધતિઓ એવી છે કે જેની અંદર માત્ર ને માત્ર વેચાણ વધારવા માટેના સીધી અને આડકતરી રીતનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે ઘણી વખત નુકસાની વાળો માલ પણ આની અંદર વેચાઈ જાય છે ઘણી વખત એક્સપાયરી ડેટ વાળો માલ પણ આની અંદર પદ્ધતિની અંદર વેચાઈ જાય છે બધી પદ્ધતિઓ એવી છે કે સીધી કે આડકતરી રીતે ગ્રાહકોને વસ્તુ કે સેવા પધરાવી દેવામાં આવે છે પણ દરેક ધંધાકીય એકમ જે છે એ દરેક ધંધાકીય એકમનો એક જ હેતુ હોય છે કે વસ્તુ કે સેવાનું શું થવું જોઈએ તો કે વેચાણ થવું જોઈએ બીજું કોઈ જ વસ્તુ આપણે જોવાતા નથી અને આપણે શું મળવું જોઈએ તો કે નફો મળવો જોઈએ આવી જ મેન્ટાલિટીથી આવા જ વિચારોથી દરેક ધંધાકીય એકમ આવી વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓનો શું કરે છે ઉપયોગ કરે છે તો અહીંયા પ્રશ્ન નંબર 14 ની અંદર વેચાણ વૃદ્ધિની નવ પદ્ધતિઓનો વળતર વટાવ જાહેરાત ઉપર બે અન્ય વિદાસની બે ઇનામી ડ્રો વગર વ્યાજની લોન નમૂનાનું વિતરણ અને સ્પર્ધાનું આયોજન આવી નવ પ્રકારની પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરેલો છે તો અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે એટલે અભિવૃદ્ધિ મિશ્રના ત્રણ તત્વોનો આપણે અભ્યાસ કર્યો છે કેટલા તત્વોનો ત્રણ તત્વોનો આપણે અભ્યાસ કરેલો છે એટલે જેની અંદર જાહેરાત વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિ હવે એક જ મુદ્દો બાકી છે પ્રસિદ્ધિ જે નવા વિડિયો લેક્ચર ની અંદર એટલે કે નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે ફરી પાછા ભેગા થશું ત્યારે એક નવા પ્રશ્ન સાથે અને અભિવૃદ્ધિ મિશ્રના છેલ્લા તત્વ સાથે આપણો અભ્યાસક્રમ પણ અહીંયા પૂરો કરશું બરાબર છે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આગળની ચર્ચાઓ આપણે કરશું એક નવા પ્રશ્ન સાથે